પરિવાર વ્યવસ્થા કેવી હોવી જોઈએ, પરિવારમાં શું સંમિલિત થવાથી પરિવાર સદગ્રહસ્થનો પરિવાર ગ્રહસ્થાશ્રમ દૈદીપ્યમાન કઈ રીતે બને એની સુંદર વિચારધારા આ પ્રજ્ઞાપુરાણમાં આપેલી છે. તો આપ અચૂક આ ઓડિયોનો લાભ લેશો. ઓમ અખંડાનંદ બોધાય શિષ્ય શાંતાપહારિણે સચ્ચિદાનંદ રૂપાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સરસ્વત્યૈ નમો નિત્યં ભદ્રકાલ્યૈ નમો નમઃ. વેદ વેદાંત વેદાંગ વિદ્યાસ્થાનેભ્ય એવ ચ વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વૈષ્ણવે નમો વૈ બ્રહ્મનિદયે વાસિષ્ઠ નમો નમઃ. વાસિષ્ઠાય નમો નમઃ. પરિવાર વ્યવસ્થા પ્રકરણનો આગળનો ભાગ. લઘુરાષ્ટ્રમ સમાજોલ્પ પરિવારસ્તુ વર્તતે સીમિતાશ્ચ જનાસ્તત્ર પરિવારે ભવંત્યપી. પરિવાર એક નાનો દેશ અથવા સમાજ છે, એમાં મર્યાદિત લોકો રહે છે. તેથી એને સંભાળવાનો તથા વિકસિત કરવાનો અભ્યાસ કરતા રહેવાની સગવડ પણ વધારે છે. જેઓ પરિવારમાં રહેતા હોય અને એનું સંચાલન કરતા હોય એ બંને વર્ગોની જવાબદારી છે કે આ સમુદાયને એક આદર્શ સમાજ આદર્શ રાષ્ટ્ર બનાવવામાં પોતાની બધી જ સદભાવના બુદ્ધિમત્તા તથા કાર્યકુશળતાનો ઉપયોગ કરે. મહર્ષિ દૌમ્યે અહીં ખૂબ મહત્વપૂર્ણ સૂત્ર આપ્યું છે. જેઓ વ્યક્તિની સમાજની યા રાષ્ટ્રની મહત્વપૂર્ણ જવાબદારી ઈચ્છતા હોય તેઓએ માટેનો અનુભવ કોઈ કુટુંબનું આદર્શ રીતે સંચાલન કરી શકે છે. પ્રાપ્ત કરી શકે છે. અભ્યાસનો આ માર્ગ દરેક માટે ખુલ્લો છે. સમાજને આદર્શ બનાવવા માટે કોઈ કંઈક કરી શકે યા ન કરી શકે, પરંતુ એના એકમરૂપ પોતાના કુટુંબનો તો વિકાસ કરી શકાય છે. કૌટુંબિક પ્રવૃત્તિઓ જ સંયુક્ત થઈને સામાજિક સ્તરે પ્રગટ થાય છે. કુટુંબમાં રહેનાર દરેક નાનો મોટો સભ્ય આ જવાબદારી સમજે તથા તે અદા કરે તો પરિવાર આદર્શ બને છે અને સાથે સાથે સમાજ પણ આદર્શ બને છે. જેવી કલ્પના કરી હોય એવી જ મૂર્તિ ઘડાય છે. આ એક સાચો સિદ્ધાંત છે. સમાજ એક એવી મૂર્તિ છે જેનું બીબું પરિવાર છે. સમાજ નિર્માણ, સમાજ સુધાર, સત્પ્રવૃત્તિનો વિસ્તાર કરવો હોય તો આ બધાની શરૂઆત કુટુંબથી થાય છે, પરિવારથી થાય છે. આદર્શ કુટુંબ જ કોઈ સશક્ત સમાજની આધારશિલા છે. તેથી મહાપુરુષોનું ધ્યાન કુટુંબ તરફ સૌથી વધારે રહ્યું છે. પૂજ્ય ગુરુદેવે આ પ્રજ્ઞાપુરાણમાં અદ્ભુત દ્રષ્ટાંતો આપ્યા છે. ફ્રાન્સે હોલેન્ડ ઉપર હુમલો કર્યો તે મોટું અને સાધન સંપન્ન હોવા છતાં એ નાનકડા દેશ ઉપર વિજય ન મેળવી શક્યો. આથી ત્યાંના રાજા લુઈ 14માએ મંત્રી કોલવર્ટને બોલાવ્યો અને પૂછ્યું કે ફ્રાન્સ આટલું બધું મોટું છે, સમર્થ છે, શક્તિશાળી છે, છતાં જીતી કેમ શકતો નથી? ત્યારે કોલવર્ટ ગંભીર થઈને બોલ્યા, નમ્રતાપૂર્વક કહ્યું કે મહાનતા અને સમર્થતા કોઈ દેશના વિસ્તાર યા વૈભવ ઉપર આધાર રાખતી નથી. તેનો આધાર તો ત્યાંના નાગરિકોની દેશભક્તિ અને બહાદુરી પર છે. હોલેન્ડના દરેક ઘરમાં સશક્ત બાળકોનું ઘડતર થાય છે. આ સાધના એમને અજય બનવાનું બળ આપે છે. હોલેન્ડના નાગરિકોની દેશભક્તિ એની વિસ્તૃત માહિતીની જાણ્યા પછી ફ્રાન્સે પોતાનું સૈન્ય પાછું બોલાવી લીધું છે. શું એક એક દ્રષ્ટાંતો આપ્યા છે ગુરુદેવે પ્રજ્ઞાપુરાણમાં. આપણી પ્રજ્ઞા જાગૃત થઈ સન્માર્ગ તરફ વળે, સહકારિતા તરફ વળે એવા દિવ્ય દ્રષ્ટાંતો આપ્યા છે. ખલીફા મામુ રશીદના બંને રાજકુમારો મૌલવી ફર્રાહ ભણાવતા હતા.
ખલીફા મામુ રશીદના બંને રાજકુમારોને મૌલવી મૌલવી ફરાહ ભણાવતા હતા. એક દિવસ મૌલવી સાહેબે છોકરાઓને જૂતા ઉંચકી લેવાનું કહ્યું, પોતાના પગરખા ઉંચકી લાવવાનું કહ્યું. એમને કંઈક બહાર જવું હતું. બંને છોકરા એક સાથે દોડ્યા છે અને એક એક જૂતું ઉત્પાડીને આવ્યા છે. આ સમાચાર ખલીફાએ જાણ્યા તો તેમણે મૌલવી સાહેબને મૌલવી સાહેબને બોલાવ્યા. એમનું માનવું હતું કે ખલીફા ખુશ થશે, નારાજ થશે, પણ વાત એવી નહોતી. ખલીફાએ એમની પ્રશંસા કરી અને કહ્યું કે હું એવા શિક્ષકોને પસંદ કરું છું કે જેઓ બાળકોની શ્રદ્ધા જીતી લે તથા એમનામાં સેવા કરવાનો ઉત્સાહ પેદા કરે. સેવા જ પરમો ધર્મ છે. એનાથી અમારા કુટુંબમાં સારી પરંપરાઓનો વિકાસ થશે અને દેશ શક્તિશાળી બનશે. માણસ પદની દ્રષ્ટિએ ગમે તેટલો મોટો હોય, પણ એની શ્રેષ્ઠતાનું મૂલ્યાંકન આદર્શોના માપદંડથી જ થાય છે. આ